गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे चैप्टर 13 संभावनामां एमसीक्यूज फॉर गुड सेट एंड गुजरात बोर्ड जोईशुं। तो मारा वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, लाइक एंड कमेंट करता रहेजो, शेयर करता रहेजो। थैंक यू वेरी मच। छठ्ठुं एमसीक्यू ऑक्टोबर 2016 मां पूछेलुं छे। नवा खरीदेल मोबाइल अने लैपटॉप 8 वर्ष पछी चालू स्थिति में होय तेनी संभावना 7/12 अने 7/9 छे। बन्ने साधन एटले के लैपटॉप અને મોબાઈલ 8 વર્ષ પછી ચાલુ સ્થિતિમાં ન હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। તો આપણે ઘટના એ ધારીએ કે 8 વર્ષ પછી મોબાઈલ ચાલુ સ્થિતિમાં હોય, ઘટના બી 8 વર્ષ પછી લેપટોપ ચાલુ સ્થિતિમાં હોય, અને 8 વર્ષ પછી બંને સાધનો એટલે કે મોબાઈલ અને લેપટોપ ચાલુ સ્થિતિમાં ન હોય, બરાબર, એની સંભાવના આપણે શોધવાની છે। ધેટ ઇઝ પી ઓફ એડેસ સેટ બીડેસ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક। ओके, अब पक्ष में आपने सो आई पूछे पी ऑफ ए इक्वल टू 7/12, पी ऑफ बी आपने 7/9 आप दीदा के भाई, बराबर छे। आ घटना आपने धरी ली थी छे, त्यार पछी आपने आ स्टेप लखवानू छे। ओके चलो, हवे आपने समझवानू छे के पी ऑफ ए आपेलो छे, पी ऑफ बी आप्या छे, शोधवानू पी ऑफ ए डेश छेद बी डेश छे। तो तमने एटलो नॉलेज छे के ए डेश छेद बी डेश ने शुं कहेवाय, ए योग बी होल डेश, बराबर छे। ओके, अब भाई बाजू तुम्हें प्रोबेबिलिटी मुकी दो, तो प्रोबेबिलिटी ऑफ दिस यानी आपने सो कही सु 1 माइनस प्रोबेबिलिटी ऑफ ए योग बी, बराबर छे। पर आपने ए छेद बी आपेलो नथी, क्लियर छे, ए योग बी शोधवो पड़े तो आपने पी ऑफ ए डेश छेद बी डेश मळशे, समझाई छे। तो हूँ सूत्र आ पण यूज करी सकु छु, पण आटला डेटा थी मने जवाब मळवानो नथी। तो इम्पोर्टंट वस्तु ए छे के मने ए समझ पड़वी जोईए કે ઘટના એ અને ઘટના બી એકબીજા પર આધાર રાખતી નથી, બરાબર। 8 વર્ષ પછી મોબાઈલ ચાલુ સ્થિતિમાં હોય તેવું બને કે 8 વર્ષ પછી લેપટોપ પણ ચાલુ સ્થિતિમાં ન પણ હોય, બરાબર છે, અથવા ચાલુ સ્થિતિમાં હોય પણ ખરો, બંને ઘટના એકબીજા પર આધાર રાખતી નથી। એટલે આટલું નોલેજ તમને હોવું જોઈએ કે ઘટના એ અને ઘટના બી એ નિરપેક્ષ ઘટનાઓ છે, માટે એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ થશે, રાઈટ। ઓકે, ઘટના એ અને બી નિરપેક્ષ થશે तो आप शू लखी सकिए पी ऑफ ए छेद बी इज इक्वल टू पी ऑफ ए इनटू पी ऑफ बी, आम लखी सकाय, क्लियर। चलो तो आपने आ पण सूत्र चालसे, समझाई छे। ओके, सिंपल आ छे के माटे ए डेश अने बी डेश निरपेक्ष घटनाओ छे, माटे पी ऑफ ए डेश छेद बी डेश इज इक्वल टू पी ऑफ ए डेश इनटू पी ऑफ बी डेश, बराबर छे। चलो पी ऑफ ए डेश तो 1 माइनस पी ऑफ ए સાદરૂપ આપો તો p ઓફ a ડેસ 5/12 બની જાય છે, p ઓફ b 7/9 છે તો p ઓફ b ડેસ એટલે 1 માઇનસ 7/9 2/9 બની જાય છે, બરાબર। તો આપણને આન્સર શું મળી ગયો, 5/54, બરાબર છે। તો આ તમારી શોર્ટ મેથડ થઈ ગઈ, રાઈટ, આ થોડી લોંગ મેથડ થશે, ક્લિયર। ઓકે, તો અહીં આપણે શું કરવું પડે, આ રીત કરવી હોય તો 1 માઇનસ ઓફ p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b, રાઈટ, અને p ઓફ a છેદ b ની કિંમત તમારે અહીંયા મૂકી દેવી પડે, સમજાય છે। તો શું થશે, 1 માઇનસ p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a ઇનટુ p ઓફ b, બરાબર છે। પછી તમે બધી વેલ્યુ મૂકી દો તો પણ જવાબ તમારો 5/54 જ આવવાનો છે। તો તમે સમજો કે તમે આટલું સ્ટેપ લખો એટલા માટે આપણો આન્સર આવી ગયો। તો આ આપણી શોર્ટ મેથડ છે, આપણે આજ કરીશું, બરાબર છે। ઓકે લખો, ઓકે, તો આપણો આન્સર કેટલો આવ્યો છે, 5/54, એટલે ઓપ્શન એ એ તમારો આન્સર થશે, રાઈટ, લખો। સાતમો એમસીક્યુ એ છઠ્ઠા એમસીક્યુ એ સેમ એપ્લિકેશન જ છે, ઓકે, લિટલ બિટ ડિફરન્ટ છે। તો નવા ખરીદેલ ટેલિવિઝન સેટ અને રેફ્રિજરેટર 10 વર્ષ પછી ચાલુ સ્થિતિમાં હોય, 8 વર્ષને બદલે 10 વર્ષ છે, મોબાઈલ લેપટોપ ને બદલે ટેલિવિઝન સેટ ને રેફ્રિજરેટર આપેલું છે, ઓકે, એની સંભાવના 7/50 ને 7/10 છે, બરાબર। તો સંભાવના છેદમાં ફરક છે સંખ્યામાં, આગલા દાખલાની કમ્પેરિઝનમાં। હવે બંને સાધનો 10 વર્ષ પછી ચાલુ સ્થિતિમાં ન હોય તેની સંભાવના ખાલી જગ્યા, ઓકે, તો ઘટના એ 10 વર્ષ પછી ટેલિવિઝન સેટ ચાલુ સ્થિતિમાં હોય, ઘટના બી 10 વર્ષ પછી રેફ્રિજરેટર ચાલુ સ્થિતિમાં હોય, બરાબર છે, અને બંને સાધનો 10 વર્ષ પછી ચાલુ સ્થિતિમાં ન હોય એટલે કે એ ડેશ છેદ બી ડેશ એની સંભાવના શોધવાની છે, એટલે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, બરાબર છે। ઓકે, તો આગળ
આગલા દાખલાની કમ્પેરિઝન માં આટલું રાઇટિંગ ચેન્જ થશે એ રેડ કલરથી બતાવી દીધું છે ઓકે ચાલો હવે p ઓફ એટલે p ઓફ b આઈ પર લખી દો પક્ષમાં એટલે પછી p ઓફ એટલે છે p ઓફ b ડેશ મળી જવાના છે ઘટના a અને b નિરપેક્ષ છે એટલે p ઓફ a છે b ઇક્વલ ટુ p ઓફ a ઇન્ટુ p ઓફ b લોંગ મેથડમાં તમારે જોવું હોય તો p ઓફ a ડેશ છે b ડેશ ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ઓફ b હોલ ડેશ એટલે એને શું કહેવાય 1 માઈનસ p ઓફ a ઓફ b એટલે 1 માઈનસ બ્રેકેટમાં p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p ઓફ a છેદ b અને a છેદ b ની કિંમત તમે મૂકી દો p ઓફ a ઇન્ટુ p ઓફ b બરાબર છે તો એક મેથડ તમારી આ છે આ લોંગ મેથડ છે એમાં આપણે જવાનું નથી તો શોર્ટ મેથડ કે a અને b નિરપેક્ષ છે માટે a ડેશ અને b ડેશ એ નિરપેક્ષ ઘટનાઓ છે માટે p ઓફ a ડેશ છેદ b ડેશ ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ડેશ ઇન્ટુ p ઓફ b ડેશ तो 8 बाय 15 इनटू 3 बाय 10 पर 24 अपॉन 150 एक आंसर आ छे બીજું તમે સાદરૂપ આપો તો 4 अपॉन 25 આન્સર આવે છે હવે તમે જો કે આપણને ઓપ્શન બી માં 24 अपॉन 150 આપેલા છે એટલે કે સાદરૂપ અહીંયા આપેલું નથી તો ઓપ્શન બી એ તમારો આન્સર છે કોઈક વાર તમને કે સાદરૂપ આપીને પણ આન્સર આપેલો હોય રાઈટ ઓકે લખો एक पुरुष व्यक्ति 10 वर्ष जीवे एने अपने घटना कैपिटल ए कही दिए छे पुरुष व्यक्ति 10 वर्ष वधु जीवे बी तेनी पत्नी 10 वर्ष वधु जीवे अने ओछामां ओछी एक व्यक्ति वधु जीवे एटले के बे व्यक्ति छे एक पुरुष व्यक्ति एक एनी पत्नी छे एटले ए अथवा बी एटले ए योग बी थसे बराबर छे चलो हवे आपणे पक्ष में शुं आपेलु छे तो p ऑफ a इज इक्वल टू 1/4 p ऑफ b इज इक्वल टू 1/3 बराबर छे आ आपने आपी दीधु छे शोधवानु छे p ऑफ a योग b इज इक्वल टू क्वेश्चन मार्क राइट पण आपणे p ऑफ a छेद b આપેલો નથી તો અહીંયા પણ આપણે સમજવાનું છે કે પુરુષ વ્યક્તિ 10 વર્ષ વધુ જીવે તો એની પત્ની પણ 10 વર્ષ વધુ જીવે જરૂરી નથી એટલે a અને b નિરપેક્ષ ઘટનાઓ છે તો અહીં ઘટના a અને ઘટના b નિરપેક્ષ घटनाओ छे माटे p of a छेद b is equal to p of a into p of b बराबर छे चलो वैल्यू मूकी दो तो 1/4 into 1/3 तो 1/12 आ मळी जाय छे नंबर 2 आपो चलो हवे शोधवानुं कोण छे तो के प्रोबेबिलिटी ऑफ a योग b तो इज इक्वल टू प्रोबेबिलिटी ऑफ a वत्ता probability of b minus probability of a छेद b बराबर छे ओके चलो तो आ वैल्यू छे 1/4 plus 1/3 minus 1/12 चलो तो 12 वसा छे 3 + 4 - 1/12 बराबर माटे p of a योग b 6/12 is equal to 1/2 એટલે ઓપ્શન B એ તમારો આન્સર થશે ઓકે લખો નવમો એમસીક્યુ આપેલ કે નિરપેક્ષ ઘટનાઓ કેપિટલ A અને કેપિટલ B માટે પ્રોબેબિલિટી ઓફ A ઇક્વલ ટુ 0.3 પ્રોબેબિલિટી ઓફ B ઇક્વલ ટુ 0.6 તો प्रोबेबिलिटी ऑफ ए अने बी नहीं इज इक्वल टू खाली जगह ऑप्शन ए 0.18 ऑप्शन बी 0.12 ऑप्शन सी 0.16 ऑप्शन डी 0.42
तो पी ऑफ ए अने बी नहीं એટલે શું લખાય p ઓફ a અને એટલે છેદ b નહીં એટલે b ડેશ બરાબર છે ઓકે હવે આપણે ઘટના નિરપેક્ષ છે એવું કહી દીધેલું છે તો હું લખી શકું કે p ઓફ a ઇન્ટુ p ઓફ b ડેશ બરાબર છે કારણ કે a અને b નિરપેક્ષ ઘટનાઓ છે માટે ए अने बी डेस पण निरपेक्ष घटनाओ छे बराबर तेथी पी ऑफ ए छेद बी डेस इज इक्वल टू पी ऑफ ए इनटू पी ऑफ बी डेस लखी शकीए आपणे बराबर तो आ किंमत आपणे अहींया मूकी दीधी छे चलो पी ऑफ ए आपणे पॉइंट 3 आपेलो छे अने पी ऑफ बी डेस एटले 1 माइनस पी ऑफ बी एटले 1 माइनस 0.6 तो 0.3 इनटू 0.4 तो 0.12 ये तमारो आंसर थसे तो ऑप्शन बी ए आंसर छे ओके लख दसमो एमसीक्यू बे घटनाओ कैपिटल ए अने कैपिटल बी माटी प्रोबेबिलिटी ऑफ ए इक्वल टू 1/4 probability of b equal to 1/2 and probability of a intersection b is equal to 1/8 so p of a nahi ane b nahi is equal to khali jagya option a 3/4 option b 3/8 option c 1/8 and option d 7/8 so probability of a nahi ane बी नहीं तो इन्हें संकेत में शू लखा से तो प्रोबेबिलिटी ऑफ ए डेस छेद बी डेस बराबर छे ओके चलो अबे आपने पक्ष में शू आपेलु छे तो पी ऑफ ए 1/4 पी ऑफ बी 1/2 अबे तमे जो तो पी ऑफ ए इनटू पी ऑफ बी 1/4 इनटू 1/2 1/8 થાય છે અને આપણે શું આપી દીધું છે P of A छेद B is equal to 1/8 આપેલા છે તો તમે જોઈ શકો છો કે P of A into P of B is equal to P of A छेद B થાય છે માટે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે બરાબર A અને B જો નિરપેક્ષ હોય તો આપણને ખબર છે કે A dash અને B dash પણ નિરપેક્ષ ઘટનાઓ છે તો દાખલો ખૂબ ઈઝી થઈ ગયો છે મારો હવે અહીંયા હું આના પરથી કિંમત મૂકી દઉં મને શું લખાય p ઓફ a ડેશ છેદ b ડેશ તો p ઓફ a ડેશ ઇનટુ p ઓફ b ડેશ બરાબર છે ચાલો તો p ઓફ a ડેશ ઇનટુ p ઓફ b ડેશ બરાબર છે જો તમને આ ખ્યાલ આવી ગયો દાખલો ખૂબ સિમ્પલ થઈ ગયો બરાબર છે ઓકે ચલો વેલ્યુ મૂકીએ तो p ऑफ a 1/4 છે એટલે p ઓફ a ડેશ 3/4 થશે p ઓફ b ડેશ 1/2 એટલે p ઓફ b ડેશ p ઓફ b 1/2 તો p ઓફ b ડેશ 1/2 થવાના છે તો આન્સર કેટલો આવી ગયો 3/8 બરાબર છે ઓકે તો ઓપ્શન b એ તમારો આન્સર છે ઓકે હવે આની બીજી મેથડ છે કે સપોઝ કે તમને આ પોઈન્ટ નો ખ્યાલ નથી આવ્યો તો p of a dash छेद b dash એને મને શું કેવું પડે p of a યોગ b હોલ ડેશ બરાબર છે ચાલો તો એને શું કહેવાશે 1 માઈનસ p of a યોગ b is equal to 1 માઈનસ p of a વત્તા p of b માઈનસ p of a છેદ b બરાબર એટલે અહીંયા આ દાખલામાં આપણે p of a छेद b આપી દીધેલો છે તો આપણે આ સૂત્ર પણ મૂકી શકીએ છીએ ચાલો કિંમત મૂકો તો શું થશે is equal to 1 minus 1/4 plus 1/2 minus 1/8 right માટે p of a dash छेद b dash
तो वन माइनस आठ लसा लई लो, टू प्लस फोर माइनस वन अपॉन एट, तो वन माइनस कितना आवशे फाइव बाय एट, बराबर छे, तो इज इक्वल टू थ्री बाय एट आ आंसर। हवे तमे जो के आ मेथड करता आ मेथड शोर्ट छे, एमसीक्यू मां परीक्षा मां आपणे आ बधुं लखवानुं नथी, आ तो तमने समझ पड़े के राइटिंग आपुं छुं, ख्याल आवे छे? ओके, तो आ तमारी जे फर्स्ट मेथड छे ए शोर्ट मेथड थशे, आ लॉन्ग मेथड छे, राइट? ओके, लखो अगियार एमसीक्यू। जो कैपिटल ए अने कैपिटल बी निरपेक्ष घटनाओ होय, ज्यां P of A intersection B is equal to 3 upon 25 अने probability of A dash छेद B is equal to 8 upon 25, तो P of B is equal to question ना, तो आ दाखलामां दीकरा आपणे P of A ने P of B A आपेला नथी, શું આપેલું છે? તો કે probability of A intersection B ને probability of A dash છેદ B એની વેલ્યુ આપેલી છે, અને A અને B નિરપેક્ષ ઘટના છે એવું આપણને કહી દીધેલું છે। તો P of A છેદ B is equal to 3 upon 25 નંબર 1 આપીશું, પક્ષ છે આપણો। બીજો પક્ષ છે P of A dash છેદ B is equal to 8 upon 25। હવે આને શું વંચાય? P of B છેદ A dash એટલે P of B minus A, બરાબર છે? ઓકે, તો સૂત્ર શું આવશે? P of B minus P of A છેદ B, ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આપણને આ વેલ્યુ આપી દીધેલી છે, P of B શોધવાનું છે અને P of A છેદ B એ પણ આપણને કિંમત આપી દીધી છે, સમજાય છે? ઓકે, આ તમને રિમાઇન્ડ કરવા કહું છું કે અને આપણે આમ પણ વાંચી શકીએ, તો કોઈક વાર તમને પ્રોબેબિલિટી ઓફ B માઇનસ A પણ આપેલો હોય, બરાબર છે? ઓકે, તો આ જ વેલ્યુ કોણ છે? પ્રોબેબિલિટી ઓફ B માઇનસ A, રાઈટ? ઓકે, ચાલો, માટે કઈ વેલ્યુ આપેલી છે? 8 અપોન 25 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ probability of A intersection B એ 3 upon 25 આપેલા છે, માટે 8 upon 25 plus 3 upon 25 is equal to probability of B, માટે probability of B is equal to 8 upon 25, option A એ તમારો આન્સર થશે। ऑप्शन ए 3/8, ऑप्शन बी 2/3, ऑप्शन सी 1/2, ऑप्शन डी 2/5। તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, પક્ષમાં આપેલું છે, માટે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી, નંબર 1। પ્રોબેબિલિટી ઓફ એ ઇક્વલ ટુ 0.2 આપેલું છે, નંબર 2, તો 1 અને 2 પરથી પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.2 પ્રોબેબિલિટી ઓફ બી થઈ ગયું છે, રાઈટ? નંબર 3, ચાલો બીજો પક્ષ છે, પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી ઇક્વલ ટુ 0.5, નંબર 4, ચાલો હવે સૂત્ર મૂકી દો, probability of A union B, तो probability of A वत्ता probability of B minus probability of A intersection B, right? Okay, चलो, माटे 0.2 वत्ता probability of B minus 0.2 probability of B is equal to 0.5, चलो, बराबर, अने आपने हम साथे वाचीशुं। તો નેક્સ્ટ સ્ટેપમાં સાદુરૂપ શું મળશે આપણને? તો પોઈન્ટ પ્રોબેબિલિટી ઓફ બી તમે કોમન કરો તો શું વંચાય? 1 માઇનસ 0.2 એટલે 0.8 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 0.2, માટે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.3 અને અપોન 0.8 દેટ ઇઝ 3 અપોન 8
आ તમારો આન્સર થશે તો ઓપ્શન એ એ આન્સર થશે રાઈટ ઓકે લખો